હેલો ફ્રેન્ડ્સ વેરી વોમ વેલકમ ટુ એલ કે એકેડેમી આઈ હોપ એવરી વન ઓફ યુ ઇઝ સેફ એન્ડ ડુઈંગ વેલ એટ યોર હોપ તો સ્વાગત છે તમારું કરંટ અફેર્સની ફેબ્રુઆરી સિરીઝમાં આઈ હોપ કે તમે આગળના જે દરેક લેક્ચર્સ છે તે જોયા છે અને દરેક ટૉપિકમાં તમને સમજણ પડી છે આજનો જે આપણો પ્રથમ કરંટ અફેર્સનો ટોપિક છે એ પણ એક કેન્દ્ર સરકારની યોજનાને લઈને આપણે સ્ટાર્ટ કરીશું ગયા લેકચરમાં આપણે ઉજાલા સ્કીમના સાત વર્ષ વિશે ચર્ચા કરી હતી આજનો જે યોજના છે તે છે પ્રસાદ પ્રોજેક્ટ તો તાજેતરમાં પ્રવાસન મંત્રાલયે પ્રસાદ યોજના હેઠળ ગોવર્ધન મથુરાના વિકાસ માટે વિવિધ ઘટકોનું ઉદ્ઘાટન કર્યું છે અને સરકારે રામાયણ અને બુદ્ધ સર્કિટ જેવા વિવિધ આધ્યાત્મિક સર્કિટ દ્વારા ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર પ્રવાસન માળખાને મજબૂત કરવા માટે સ્વદેશ દર્શન યોજના હેઠળ પણ ભંડોળ ફાળવ્યું હતું હવે જો બેસિકલી જે પ્રસાદ પ્રોજેક્ટ છે તે શું છે તો જેટલા પણ યાત્રાધામો છે એ યાત્રાધામોના સર્વાંગી વિકાસ માટે પ્રજ પ્રસાદ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે જેથી ત્યાંની રહેણી કરણી ત્યાંની જે સંસ્કૃતિ છે કળા છે ખાનપાન છે તેને નેશનલ અને ઇન્ટરનેશનલ સ્તરેને પ્રોત્સાહન મળે કનેક્ટિવિટી વધારે એટલે રોડ કનેક્ટિવિટી રેલ કનેક કનેક્ટિવિટી વધારવાની એવિએશન કનેક્ટિવિટી વધારવાની જેથી કરીને ટુરિઝમ થ્રુ ત્યાં એમ્પ્લોયમેન્ટ જનરેશન કરી શકાય તો શું છે પ્રસાદ યોજના તો પર્યટન મંત્રાલય દ્વારા બે હજાર ચૌદ પંદરમાં ઓળખાયેલી તીર્થ સ્થળોના સર્વગ્રાહી વિકાસના ઉદ્દેશ્ય સાથે રાષ્ટ્રીય મિશન એટલે કે નેશનલ મિશન ઓન પિલગ્રીમેજ રિઝ્યુનેશન એન્ડ સ્પિરિચ્યુઅલ ઓગમેન્ટેશન ડ્રાઈવ બરાબર જે છે તમારું પ્રસાદનું ફૂલ ફોર્મ પિલગ્રિમેજ રિજ્યુનેશન એટલે કે જે યાત્રાધામો છે તેને સુધારવાના બરાબર તો પિલગ્રીમેજ રિઝ્યુનેશન એન્ડ સ્પિરિચ્યુઅલ ઓગમેન્ટેશન ડ્રાઈવની શરૂઆત કરવામાં આવી હતી વર્ષ બે હજાર ચૌદ પંદરમાં પર્યટન મંત્રાલય દ્વારા ઓક્ટોબર બે હજાર સત્તરમાં આ યોજનાનું નામ પ્રસાદથી બદલીને એમાં એચ ઉમેરવામાં આવ્યું અને એચ જે હતું તે શું હતું તે હતું હેરિટેજ તો પ્રસાદથી બદલીને આ યોજનાનું નામ નેશનલ મિશન ઓન પિલગ્રીમેજ રિજ્યુનેશન એન્ડ સ્પિરિચ્યુઅલ હેરિટેજ ઓગમેન્ટેશન ડ્રાઈવ કરવામાં આવ્યું હતું આવાસ અને શહેરી વિકાસ મંત્રાલયની હૃદય યોજના બંધ થયા પછી હેરિટેજ સ્થળોના વિકાસને પ્રસાદ યોજના સાથે સામેલ કરવામાં આવ્યો હતો અને એને પ્રસાદ નામમાં એને બદલી દેવામાં આવેલું પ્રસાદ યોજના હેઠળ અમરાવતી અને શ્રીશૈલમ જે આંધ્રપ્રદેશમાં આવેલા છે કામાખ્યા મંદિર આસામ પરશુરામ કુંડ લોહીત જિલ્લો અરુણાચલ પ્રદેશ ગયા અને પટના બિહાર વગેરે જેવા યાત્રાધામોના વિકાસ માટે ઘણા ધાર્મિક શહેરો અને સ્થળોની ઓળખ કરવામાં આવી છે અમલીકરણ એજન્સી કોણ હશે તો આ યોજના હેઠળ ઓળખાયેલા પ્રોજેક્ટ સંબંધિત રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની સરકાર દ્વારા રેક્ટિફાઈડ એજન્સી દ્વારા અમલીકરણ કરવામાં આવશે ભંડોળ બધું કોણ આપશે હન્ડ્રેડ પર્સેન્ટ ભંડોળ કેન્દ્ર સરકાર દ્વારા પૂરું પાડવામાં આવશે તો ફંડિંગ મિકેનિઝમ શું છે તો કેન્દ્ર સરકાર જાહેર ભંડોળ માટે હાથ ધરાયેલા પ્રોજેક્ટ ઘટકો માટે સો ટકા ભંડોળ પૂરું પાડે છે આ યોજના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ માટે ઉપલબ્ધ સ્વૈચ્છિક ભંડોળનો લાભ લેવા માગે છે જેથી આ યોજનાના પ્રોજેક્ટ્સનું જે ડ્યુરેબિલિટી છે જે ટકાઉપણું છે તેને સુધારી શકાય એટલે કોઈ કંપની જો પોતાનો સીએસઆર ફંડ આ યોજનામાં આપે છે તો એણે બીજી કોઈ જગ્યાએ સીએસઆર ફંડ આપવાની જરૂર રહેશે નહીં સીએસઆર એટલે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પ્રસાદ યોજનાના જે ઉદ્દેશ્ય છે તે નીચે મુજબ છે રોજગાર સર્જન અને આર્થિક વિકાસ પર તેના ગુણક અને સીધી અસર માટે યાત્રાધામ પ્રવાસનનો ઉપયોગ કરવો એટલે કે જે રિલિજિયસ ટુરિઝમ છે આપણે ત્યાં હજુ પણ બહુ ઓછું પ્રચલિત છે વોલ્યુમ બહુ છે પણ એ જેટલું વિકસિત હોવું જોઈએ એટલું વિકસિત નથી એટલે હવે દરેક સરકારોએ ટ્રાય કરે છે કે ભાઈ રિલિજિયસ ટુરિઝમને કઈ રીતે બૂસ્ટ આપવામાં આવે યાત્રાધામ સ્થળોના વિકાસમાં ગરીબ તરફથી પ્રવાસન એટલે કે પ્રો પુઅર જે ટુરિઝમ છે તેનો ખ્યાલ અને સમુદાય આધારિત વિકાસને અનુસરવો જાહેર કુશળતા અને મૂડીનો લાભ લેવો પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપનો લાભ લેવો ધાર્મિક સ્થળોમાં વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓ વિકસાવીને પ્રવાસીઓના આકર્ષણના ટકાઉપણું વધારવું સ્થાનિક સમુદાયોમાં તેમના માટે સુધારેલા જીવન ધોરણ આવકના સ્ત્રોતમાં વધારો અને વિસ્તારના સર્વાંગી વિકાસના સંદર્ભમાં પ્રવાસનના મહત્ત્વ વિશે જાગૃતિ ફેલાવવી ઓળખાયેલા સ્થળોએ આજીવિકા પેદા કરવા માટે સ્થાનિક સંસ્કૃતિ કળા ભોજન હસ્તકલા વગેરેને પણ પ્રોત્સાહન આપવું તો જ્યારે ટુરિઝમ વધે ત્યારે ઓટોમેટિકલી જે સ્થાનિક કળા સંસ્કૃતિ છે ભોજન છે કોઈ બીજી કોઈ યુનિક વસ્તુ છે તેમાં શું થવાનું છે સુધાર થવાનો છે એની ઓળખ થવાની છે એનું જે ઉત્પાદન છે તેમાં પણ વધારો થશે આ જ યોજના સાથે એક બીજી સ્કીમ પણ પેરેલલી ચાલે છે ને એ છે સ્વદેશ દર્શન યોજના તો દેશમાં થીમ આધારિત પ્રવાસી સર્કિટના સંકલિત વિકાસ માટે બે હજાર ચૌદ પંદરમાં જ કેન્દ્રીય ક્ષેત્રની યોજના શરૂ કરવામાં આવી હતી અને નામ આપવામાં આવેલું સ્વદેશ દર્શન તો આ યોજના હેઠળ પંદર થીમ આધારિત સર્કિટ ઓળખવામાં આવી છે અત્યાર સુધી એ છે બૌદ્ધ સર્કિટ ચાલો હવે સર્કિટ એટલે શું બૌદ્ધ સર્કિટ એટલે શું તો સર્કિટ એટલે જોડાણ બરાબર બૌદ્ધ સર્કિટનો મતલબ એ છે કે બૌદ્ધના જન્મ અને મૃત્યુ સાથે બૌદ્ધના જીવન સાથે જોડાયેલા જેટલા પણ અગત્યના સ્થળો છે એ બધાને રેલવે રોડ મારફતે જોડવાના જેથી કરીને જે પર્યટક છે તે ઓછામાં ઓછી તકલીફે વધુમાં વધુ કનેક્ટિવિટી દ્વારા બધા સ્થળોની યાત્રા કરી શકે જેથી ટુરિઝમને અલ્ટિમેટલી શું મળે બૂસ્ટ મળે તો એ જ પ્રકારે કોસ્ટલ સર્કિટ ડેઝર્ટ સર્કિટ ઇકો સર્કિટ હેરિટેજ સર્કિટ હિમાલયન સર્કિટ કૃષ્ણ સર્કિટ નોર્થ ઇસ્ટ સર્કિટ રામાયણ સર્કિટ રૂરલ સર્કિટ આધ્યાત્મિક સર્કિટ તથા ટ્રાઇબલ અને વાઇલ્ડ લાઈફ સર્કિટ અત્યાર સુધી રેકોગ્નાઇઝ કરવામાં આવી છે અને એનો વિકાસ ધીરે ધીરે થઈ રહ્યો છે આ યોજના હેઠળ પ્રવાસન મંત્રાલય રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રશાસનોને સર્કિટના માળખાકીય વિકાસ માટે કેન્દ્રીય નાણાકીય સહાય પ્રદાન કરે છે સ્વચ્છ ભારત અભિયાન તથા સ્કિલ ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા વગેરે જેવી અન્ય યોજનાઓ સાથે સુમેળ સાધવા માટે આ યોજનાની કલ્પના કરવામાં આવી છે પ્રવાસન ક્ષેત્રને રોજગાર સર્જન માટેના મુખ્ય એન્જિન તરીકે સ્થાન આપવાના વિચાર સાથે આર્થિક વૃદ્ધિ માટે પ્રેરકબળ પ્રવાસનને તેની સંભવિતતાનો અહેસાસ કરવામાં સક્ષમ કરવા માટે વિવિધ ક્ષેત્રો સાથે તાલમેલ બનાવવાનો વિચાર છે અને બુદ્ધ સર્કિટ કે જે રામાયણ સર્કિટ છે તે ઓલરેડી બહુ સક્સેસફુલી રન થઈ રહી છે દેશના ઘણા બધા રાજ્યોમાં એટલે ગવર્મેન્ટ ઈચ્છે છે કે આને વધુમાં વધુ પ્રોત્સાહન આપવામાં આવે જેથી લોકલ ઇકોનોમી જે ડોમેસ્ટિક ઇકોનોમી છે તેને ફાયદો મળે તો આ વાત થઈ આપણી કેન્દ્ર સરકારની બે યોજનાઓ વિશેની જે છે સ્વદેશ દર્શન અને પ્રસાદ યોજના બીજો જે ટોપિક છે તે એક આંતરરાષ્ટ્રીય સંગઠન સાથે જોડાયેલો ટૉપિક છે અને એ છે ડબલ્યુટીઓ તો તાજેતરમાં ડબલ્યુટીઓ દ્વારા ચીનને વિકાસશીલ દેશનો ટેગ આપવામાં આવ્યો છે તો તાજેતરમાં જ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં ચીનને વિકાસશીલ દેશનો દરજ્જો મળ્યો છે આ એક વિવાદાસ્પદ મુદ્દો બની ગયો છે કારણ કે સંખ્યાબંધ દેશોએ ચીનને વિકાસશીલ દેશનો ટેગ મળવા બદલ ચિંતા વ્યક્ત કરી છે અગાઉ બે હજાર ઓગણીસમાં દક્ષિણ કોરિયાની સરકારે ડબલ્યુટીઓ ખાતે ભવિષ્યની વાટાઘાટોમાંથી વિકાસશીલ દેશ તરીકે કોઈ વિશેષ વ્યવહાર ન લેવાનો નિર્ણય કર્યો હતો બરાબર એટલે દક્ષિણ કોરિયાએ પોતાની જાતને વિકાસશીલ દેશનો દરજ્જો આપ્યો પણ એને કોઈ જે એક્સ્ટ્રા જે સ્ટેટસ મળે છે તે લેવામાંથી એણે શું કરેલું બેકફૂટ કરેલું ચાલો હવે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું મુખ્ય કામ શું છે તો એ છે મોનિટર ડોમેસ્ટિક ટ્રેડ પોલિસીઝનું મોનિટરિંગ કરવાનું ટ્રેડ રિલેટેડ જે ડિસ્પ્યુટ્સ છે તેને હેન્ડલ કરવાનું કોર્પોરેટ ડીલ્સ કરવાનું આઈએમએફ અને આઈબીઆરડી વચ્ચે ઓપન ફોરમ આપવાનું અલગ અલગ દેશોને અલગ અલગ જે વ્યાપારિક સંગઠનો છે તેને ઓફર ટેકનિકલ આસિસ્ટન્સ ફોર કન્ટ્રીઝ એટલે કોઈ કન્ટ્રીને લોજિસ્ટિક્સના કે વ્યાપાર અંગે કોઈ મદદની જરૂરિયાત હોય તો એ પૂરું પાડવાનું વગેરે 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 ને બેસિકલી આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટેની જે નીતિઓ છે ઓવરઓલ નીતિઓ તેને નિયમન કરવાનું કામ કોણ કરે છે ડબલ્યુટીઓ કરે છે તો ડબ્લ્યુટીઓએ વિકસિત અને વિકાસશીલ દેશોને વ્યાખ્યાયિત કર્યા નથી અને તેથી સભ્ય દેશો તેઓ વિકસિત છે કે વિકાસશીલ છે તેની જાહેરાત કરવા માટે સ્વતંત્ર છે એટલે કોઈ પણ દેશ પોતે જાતે જ પોતાની જાતને વિકસિત કે વિકાસશીલ દેશોની શ્રેણીમાં મૂકી શકે છે જો કે અન્ય સભ્યો વિકાસશીલ દેશો માટે ઉપલબ્ધ જોગવાઈઓનો ઉપયોગ કરવાના સભ્યના નિર્ણયને પડકારી શકે છે એટલે જો મને લાગે છે કે સામેવાળો દેશ વિકાસશીલ નથી વિકસિતની કેટેગરીમાં આવવો જોઈએ અને છતાં પણ એ વિકાસશીલ દેશ બનીને ઘણા બધા જે ડિસ્કાઉન્ટ્સ છે તેનો ફાયદો લઈ રહ્યું છે તો કોઈ પણ દેશ એની સામે જો વિરોધ કરી શકે છે વિશ્વ વ્યાપાર સંગઠનમાં વિકાસશીલ રાષ્ટ્રની યોગ્ય વ્યાખ્યાનો અભાવ છે જો કે તેના એકસો ચોસઠ સભ્યોમાંથી બે તૃતીયાંશ સભ્યો પોતાની જાતને વિકાસશીલ તરીકે વર્ગીકૃત કરે છે એટલે જો સેવન્ટી જે દેશો છે ઇવન રશિયા જેવા દેશો પોતાની જાતને વિકાસશીલ ગણાવે છે ડબલ્યુટીઓના સભ્યો પોતાને વિકાસશીલ રાષ્ટ્રો જાહેર કરી શકે છે આનાથી ચીન જેવા રાષ્ટ્રોને વૈશ્વિક વ્યાપારમાં તેમનું વર્ચસ્વ વધારવાનો ફાયદો મળે છે જ્યારે તેઓ પોતાને વિકાસશીલ તરીકે વર્ગીકૃત કરે છે ત્યારે તેઓ વિશેષ અને વિભેદક સારવાર મેળવે છે એટલે કે સ્પેશિયલ અને ડિસ્ક્રિમિનેટરી સર્વિસ એ લોકોને મળે છે ઘણા બધા ફાયદાઓ એ લોકોને વિકાસશીલ દેશ હોવાના મળે છે ચીનનો કેસ શું છે અને કેમ વિવાદ ઊભો થયો છે તો વિશ્વ બેંક અનુસાર ઉચ્ચ મધ્યમ આવક ધરાવતો દેશ બનવા માટે ચીનની માથાદીઠ આવકમાં થયેલા વધારાને જોતા અને દેશના અન્યાયી વ્યાપાર પ્રથાઓના કથિત ઉપયોગને જોતાં સંખ્યાબંધ રાષ્ટ્રોએ ચીનને આહવાન કર્યું છે કે કાં તો વિકાસશીલ દેશો માટે ઉપલબ્ધ લાભો મેળવવાથી દૂર રહે અથવા વિકાસશીલ દેશ તરીકે તેના વર્ગીકરણને સંપૂર્ણપણે છોડી દે ચીનની કેટલીક અન્ય વ્યાપાર પ્રથાઓમાં રાજ્યના સાહસો ડેટા પ્રતિબંધો અને બૌદ્ધિક સંપદા અધિકારોના અપૂરતા અમલ માટે સંદર્ભિત સારવારનો સમાવેશ થાય છે પ્રથમ દ્રષ્ટિએ તે વિસંગત દેખાય છે કે વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા જે બે હજાર એકવીસમાં વૈશ્વિક ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટની વૃદ્ધિના એક ક્વાર્ટર માટે જવાબદાર છે તે પોતાને હજુ પણ વિકાસશીલ દેશ તરીકે માને છે બરાબર તો આને હિપોક્રેસી કહેવાય કે એક બાજુ તમે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ જઈ રહ્યા છો અને ડબ્લ્યુટીઓમાં તમે પોતાની જાતને વિકાસશીલ દેશની કેટેગરીમાં મૂકો છો વિશ્વ બેંક દ્વારા દેશોનું વર્ગીકરણ કઈ રીતે કરવામાં આવે છે તો વિશ્વ બેંક વિશ્વની અર્થવ્યવસ્થાઓને ચાર આવક જૂથો અંતર્ગત વર્ગીકૃત કરે છે જે છે નીચલા નીચલા મધ્યમ ઉચ્ચ મધ્યમ અને ઉચ્ચ આવક ધરાવતા દેશો વર્ગીકરણો દર વર્ષે પહેલી જુલાઈના રોજ અપડેટ કરવામાં આવે છે અને તે પાછલા વર્ષના વર્તમાન જે રાષ્ટ્રીય ગ્રોસ ઇન્કમ છે બરાબર નેટ ઇન્કમ ગ્રોસ નેટ ઇન્કમ તો એની માથાદીઠ આવકને આધારે નક્કી કરવામાં આવે છે જીએનઆઈ એ દેશના લોકો અને વ્યવસાયો દ્વારા કમાયેલી કુલ રકમ છે તેના નવીનતમ વર્ગીકરણમાં વિશ્વ બેંકે ભારતને નીચી મધ્યમ આવક ધરાવતા દેશ તરીકે વર્ગીકૃત કર્યું છે એટલે આપણે લોઅર મી મીડિયમ કેટેગરીમાં આપણને મૂકવામાં આવ્યું છે ઊભી થયેલી ચિંતાઓ શું છે તો ડબલ્યુટીઓમાં વિકાસશીલ દેશ તરીકે ચીનનો મુદ્દો ચીનનો દરજ્જો વિવાદાસ્પદ બન્યો છે અને સંખ્યાબંધ દેશોએ ડબલ્યુટીઓના ધોરણો હેઠળ વિકાસશીલ દેશો માટે જે આરક્ષિત લાભ છે તો ઉચ્ચ મધ્યમ આવકવાળા રાષ્ટ્રો જે આનો ફાયદો ઉઠાવે છે તે અંગે ચિંતા વ્યક્ત કરી છે ચાઇના માટે નેતૃત્વ બતાવવાનો એક માર્ગ એ છે કે ચાલુ વાટાઘાટોમાં વિકાસશીલ દેશોને અનુરૂપ લાભોનો દાવો કરવાથી દૂર રહેવું યુરોપિયન યુનિયને ઓક્ટોબર બે હજાર એકવીસમાં હાથ ધરવામાં આવેલી ચીનની વ્યાપાર નીતિની નવીનતમ સમીક્ષા પરના નિવેદનમાં જણાવ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સના વેપાર પ્રતિનિધિએ પણ આ જ પ્રકારનું નિવેદન બહાર પાડ્યું છે કે ભાઈ ચાઇના ભલે વિકાસશીલ કેટેગરીમાં પોતાની જાતને મૂકે પરંતુ વિકાસશીલ દેશોને મળતા ફાયદાઓથી એણે દૂર રહેવું જોઈએ ઓસ્ટ્રેલિયાએ પણ ભલામણ કરી હતી કે ચીન એસએનડીટી પર તેની એક્સેસ છોડી દે વિશ્વ બેંક અનુસાર બે હજાર વીસમાં ચીનની માથાદીઠ આવક દસ હજાર ચારસો પાંત્રીસ યુએસ ડોલર હતી જ્યારે ભારતની માથાદીઠ આવક જો એક હજાર નવસો અઠ્યાવીસ યુએસ ડોલર છે લગભગ પાંચમી વન ફિફ્થ છે આપણી માથાદીઠ આવક ભારતે ચીનના દાવા પર પણ સવાલ ઉઠાવ્યા છે કે તે વિકાસશીલ દેશ છે કારણ કે વિશ્વ બેંકની વ્યાખ્યા મુજબ તેની માથાદીઠ આવક ઉચ્ચ મધ્યમ આવક ધરાવતા દેશની છે તો એણે વિકાસશીલ દેશની કેટેગરીમાં પોતાની જાતને નહીં મૂકવો જોઈએ તદુપરાંત અલ્પ વિકસિત દેશ પર ચિંતા ઊભી કરવામાં આવી છે જેમાં માથાદીઠ જીડીપીની દ્રષ્ટિએ ભારતને વટાવીને બાંગ્લાદેશ પણ સંભવિતપણે જે અલ્પ વિકસિત દેશનો ટેગ ગુમાવશે કેમ કારણ કે બાંગ્લાદેશની ગ્રોઝ ડોમેસ્ટિક પ્રોડક્ટ ધીરે ધીરે વધી રહી છે અને બાંગ્લાદેશ પણ એક વન ઓફ ધી હાઈએસ્ટ ડેવલપિંગ કન્ટ્રી તરીકે ઉભરી આવ્યું છે વિકાસશીલ દેશ જો ટેગ તમને મળે છે તો તમને શું ફાયદા છે તો અમુક ડબલ્યુટીઓ કરારો વિકાસશીલ દેશોને એસએનડીટી જોગવાઈઓ દ્વારા વિશેષ અધિકારો આપે છે જે વિકાસશીલ દેશોને કરારો અમલમાં મૂકવા માટે લાંબી સમય મર્યાદા આપી શકે છે અને આવા દેશો માટે વેપારની તકો વધારવા માટેની પ્રતિબદ્ધતા પણ છે એ વિકાસશીલ અને ગરીબ દેશોને પ્રતિબદ્ધતાઓના અમલીકરણ માટે લાંબા સમય સુધી સંક્રમણ અવધિ સહિત અમુક લાભો આપે છે તે વિકાસશીલ દેશો માટે વ્યાપારની તકો વધારવા માટેના પગલાં પણ પૂરા પાડે છે વિકાસશીલ દેશોના વ્યાપાર હિતોનું રક્ષણ કરવા માટે તમામ ડબલ્યુટીઓ સભ્યોની જરૂર હોય તેવી જોગવાઈઓ વિકાસશીલ દેશોને ડબલ્યુટીઓ કાર્ય હાથ ધરવા વિવાદોને નિયંત્રિત કરવા અને તકનીકી ધોરણોને જોગવાઈઓને અમલમાં મૂકવાની ક્ષમતા વિકસાવવામાં મદદ કરવા માટે સમર્થન આપે છે ડબલ્યુટીઓ કરારો ઘણીવાર સમય જતાં અમુક ઉદ્યોગોને સરકારી સહાયમાં ઘટાડો કરવાનો અને વિકાસશીલ રાષ્ટ્રો માટે વધુ ઉદાર લક્ષ્યો નક્કી કરવા અને વિકસિત દેશોની તુલનામાં આ લક્ષ્યોને હાંસલ કરવા માટે તેમને વધુ સમય આપવાનું લક્ષ્ય રાખે છે વર્ગીકરણ અન્ય દેશોને પ્રેફરન્શિયલ ટ્રીટમેન્ટ ઓફર કરવાની પણ મંજૂરી આપે છે બરાબર તો પ્રેફરન્શિયલ ટ્રીટમેન્ટ એટલે શું કે તમે કોઈ અન્ય દેશોને વધુ ફાયદા આપો છો પોતાને ત્યાં વેપાર કરવા માટેના તો ચાઇનાને આ બધા ફાયદાઓની કોઈ જરૂર નથી એટલે બધા દેશો પ્રેશરાઈઝ કરે છે ચાઇનાને કે ભાઈ તમે વિકાસશીલ કેટેગરી જ ક્યાં તો છોડી દો અથવા તો જો પોતાની જાતને વિકાસશીલ ગણાવવું હોય તો આ બધા ફાયદાઓથી તમારે દૂર રહેવું જોઈએ બરાબર નેક્સ્ટ આપણો જે ટોપિક છે એ છે ઇસરોના નવા ચેરમેન ને નિમણૂક આપવામાં આવી છે તો હાલના જે ચેરમેન હતા કે સિવની રિટાયર થાય છે તો ત્યારબાદના જે નવા ચેરમેન છે તે હવે રહેશે એસ સોમનાથ તો તાજેતરમાં એક પ્રખ્યાત રોકેટ વૈજ્ઞાનિક એસ સોમનાથને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના અધ્યક્ષ અને અવકાશ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ડૉક્ટર સોમનાથનું મુખ્ય યોગદાન શું છે કે એમને કે સિવનની જગ્યાએ ઇસરો જેવી પ્રેસ્ટિજિયસ અને અગત્યની સંસ્થાના ચેરમેન બનાવવામાં આવ્યા તો તેમણે ધ્રુવીય સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એટલે કે પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ જેને આપણે પીએસએલવી તરીકે ઓળખીએ છીએ અને જીઓ સિન્ક્રોના સેટેલાઇટ લોન્ચ વેહિકલ માર્ક થ્રી જીએસએલવી માર્ક થ્રીના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી છે તેઓ બે હજાર ત્રણમાં જીએસએલવી માર્ક થ્રી પ્રોજેક્ટમાં જોડાયા હતા અને બે હજાર દસથી બે હજાર ચૌદ સુધી તેમણે પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે સેવા આપી તેઓ લોન્ચ વાહનોના સિસ્ટમ એન્જિનિયરિંગના ક્ષેત્રમાં પણ નિષ્ણાંત છે અને આવનારા સમયમાં જે આપણે એસએસએલવી વિશે ભણી ગયા છે તો એસએસએલવીના અપગ્રેડેશન માટે પણ એસ સોમનાથનું જે યોગદાન છે તેને કન્સિડર કરવામાં આવશે પાછળથી તેમણે જીએસએલવી માટે સ્વદેશી ક્રાયોજનિક તબક્કાના વિકાસમાં પણ યોગદાન આપ્યું છે એટલે ઓલરેડી એ ઘણા બધા પ્રોજેક્ટમાં રહી ચૂક્યા છે અને એમની પાસે સ્પેસ ટેકનોલોજી અંગેનો એક વાસ્ટ અનુભવ છે ઇસરો શું છે તો આપણને ખબર જ છે કે તે ભારતની એક અગ્રણી અવકાશ સંશોધન એજન્સી છે જેનું મુખ્ય મથક બેંગલુરુ ખાતે આવેલું છે નાઇન્ટીન સિક્સટી નાઇનમાં ગ્રહોની શોધખોળ અને અવકાશ વિજ્ઞાન સંશોધનને અનુસરીને રાષ્ટ્રીય વિકાસમાં અવકાશ ટેકનોલોજી વિકસાવવા માટે અને તેના ઉપયોગ કરવાના વિઝન સાથે ઈસરોની રચના કરવામાં આવેલી ઈસરોએ તેના પૂરોગામી એટલે કે એની જે આગળની જે સંસ્થા હતી જે હતી ઇનકોસ્પાર ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચનું સ્થાન લીધું જેની સ્થાપના ઓગણીસો બાસઠમાં ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ અને વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈ ભારતીય અવકાશ કાર્યક્રમના સ્થાપક ગણવામાં આવે છે બરાબર તો ઇન્કોસ્પારની સ્થાપના કોણે કરેલી આપણા તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને વિક્રમ સારાભાઈના પ્રયત્નોથી એ સંસ્થાની સ્થાપના થયેલી ઈસરોની અત્યાર સુધીની સિદ્ધિઓ શું છે તો આપણી જેટલી પણ અવકાશ યાત્રા છે તે બધી અત્યારે કોને આભારી છે ઈસરોને આભારી છે તો પ્રથમ ભારતીય ઉપગ્રહ આર્યભટ્ટ ઇસરો દ્વારા બનાવવામાં આવ્યો હતો અને ઓગણીસમી એપ્રિલ ઓગણીસો પંચોતેરના રોજ સોવિયત સંઘની મદદથી તેને લોન્ચ કરવામાં આવ્યો હતો તો જો નાઇન્ટીન સિક્સટી નાઇનમાં સંસ્થા બની અને ઓગણીસો પંચોતેર સાત આઠ વર્ષોમાં જ ભારતે પોતાનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ લોન્ચ કરેલો વર્ષ ઓગણીસો એસીમાં રોહિણીનું પ્રક્ષેપણ થયું જે ભારતીય નિર્મિત પ્રક્ષેપણ વાહન એસએલવી થ્રી દ્વારા સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં મુકાયેલો પ્રથમ ઉપગ્રહ હતો ત્યારબાદ આપણે રોહિણી અને પછી રોહિણીના અલગ અલગ જે અપગ્રેડેશન હતા એનું પણ આપણે પ્રક્ષેપણ કરાવ્યું ત્યારબાદ વધુ પ્રયત્નો સાથે ઇસરો દ્વારા અન્ય બેરોકેટ વિકસાવવામાં આવ્યા જે હતા પીએસએલવી જે ધ્રુવીય ઉપગ્રહણ પક્ષે પણ વાહન છે લોન્ચ વ્હીકલ છે જે ઉપગ્રહોને ધ્રુવીય ભ્રમણ કક્ષામાં મૂકવા માટે અને જીએસએલવી જે જીઓ સિન્ક્રોનસ કક્ષામાં ઉપગ્રહોને મૂકવા માટે વાપરવામાં આવે છે બંને રોકેટોએ ભારત તેમજ અન્ય દેશો માટે અનેક પૃથ્વી અવલોકન અને સંચાર ઉપગ્રહો સફળતાપૂર્વક લોન્ચ કર્યા છે એટલે ઘણા બધા ટેલિકમ્યુનિકેશન ઉપગ્રહો પણ જીએસએલવી અને પીએસએલવીથી લોન્ચ કરવામાં આવ્યા છે તથા અર્થ ઓબ્ઝર્વિંગ સેટેલાઇટ જે આજના સમયમાં બહુ જરૂરી છે તો એ અર્થ ઓબ્ઝર્વિંગ સેટેલાઇટને પણ જીએસએલવી અને પીએસએલવી દ્વારા ભારત માટે અને અન્ય દેશો માટે કે જે લોકો પાસે એટલી સારી સ્પેસ ટેકનોલોજી નથી ઈસરો એ લોકોને પણ કમર્શિયલ સર્વિસ પૂરી પાડે છે આ ઉપરાંત ઇસરો દ્વારા આઈઆર એનએસએસ અને ગગન જેવી સ્વદેશી સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમ પણ તૈનાત કરવામાં આવી છે બરાબર ઇટ્સ જીપીએસ જેમ આપણે ગૂગલ મેપ્સ વાપરીએ છીએ એવી રીતે આપણી જે સ્વદેશી મેપિંગ સિસ્ટમ છે તેને ગગન નામ આપવામાં આવ્યું છે ભારતીય પ્રાદેશિક નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ હિન્દ મહાસાગરના પાણીમાં જહાજોના નેવિગેશન મદદ કરવા માટે ચોક્કસ સ્થિતિની માહિતી સેવા પ્રદાન કરવા માટે બનાવવામાં આવી છે ગગન એ ભારતની પ્રથમ ઉપગ્રહ આધારિત વૈશ્વિક સ્થિતિ પ્રણાલી છે જે ઇસરોના જીસેટ ઉપગ્રહો પર આધાર રાખે છે બરાબર તો જે ડેટા ઉપગ્રહો કેપ્ચર કરે છે એને આધારે એક આખી એપ્લિકેશન બનાવવામાં આવી છે એને આધારે ભારતનો એક જીઓલોજીકલ મેપ તૈયાર કરવામાં આવ્યો છે જે તમને રસ્તાઓ અને ડિરેક્શન માટે મદદ કરી શકશે જે પ્રમાણે ગૂગલ મેપ તમને લોકેશન બતાવે છે બરાબર અને સાચી લોકેશન પર પહોંચાડે છે ઉપગ્રહનો બીજો શું ઉપયોગ છે તો આજે જે તમે નેટવર્ક છે મોબાઈલ નેટવર્ક છે ટીવી નેટવર્ક છે ડીશ એન્ટેના નેટવર્ક છે સંદેશા વ્યવહારના જેટલા પણ સંચાર માધ્યમો છે તે બધા ઉપગ્રહોની મદદથી ચાલે છે આ ઉપરાંત ખેતી ક્ષેત્રે યોગદાન આપી શકે છે ઉપગ્રહો માહિતી ભેગી કરીને કોઈ કુદરતી આફત આવવાની હોય વાતાવરણમાં કોઈ પલટો થાય એના પ્રોજેક્શન આપણે ઉપગ્રહોના ડેટાની મદદથી કરી શકીએ છીએ તો જાન્યુઆરી બે હજાર ચૌદમાં ઈસરોએ જીસેટ ફોર્ટીન ઉપગ્રહના જીએસએલવી ડી ફાઈવ પ્રક્ષેપણ માટે સ્વદેશી રીતે નિર્મિત ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ કર્યો અને તેને ક્રાયોજેનિક ટેકનોલોજી વિકસાવવા માટે વિશ્વના માત્ર છ દેશોમાંથી એક બનાવ્યો તો વિશ્વના માત્ર છ દેશો છે જે ક્રાયોજેનિક ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને ભારત તેમાંનો એક છે ઈસરોની કેટલીક નોંધપાત્ર અવકાશ તપાસમાં ચંદ્રયાન એક જે ચંદ્રની ભ્રમણકક્ષામાં અત્યારે છે માર્સ ઓર્બિટર મિશન જે મંગળ સુધી પહોંચેલા અને એસ્ટ્રોસેટ અવકાશ વેધશાળાનો શાળાનો સમાવેશ થાય છે માર્સ ઓર્બિટર મિશનની સફળતાએ મંગળની ભ્રમણ કક્ષામાં પહોંચનારો ભારત વિશ્વનો ચોથો દેશ બન્યો છે બરાબર તો હજુ સુધી યુએસએ રશિયા અને ચીન આ ત્રણ જ દેશો મંગળ સુધી પહોંચ્યા છે અને ભારત ચોથો દેશ છે ભારતે બાવીસમી જુલાઈ બે હજાર ઓગણીસના રોજ ચંદ્રયાન એક પછી તેનું બીજું ચંદ્ર સંશોધન મિશન ચંદ્રયાન લોન્ચ કર્યું હતું ચંદ્રયાન ટુ પૂરી રીતે સફળ થઈ શક્યું નથી એટલા માટે જે થોડી ઘણી અસફળતા હતી જે થોડો ઘણો નેટવર્કનો ગેપ હતો તેને સુધારીને ચંદ્રયાન થ્રી બે હજાર બાવીસના અંત સુધીમાં લોન્ચ કરવામાં આવશે બે હજાર એકવીસની મુખ્ય ઈસરોની સિદ્ધિઓ શું છે તો પહેલું છે એમેઝોનિયા વન તો પીએસએલવી સી ફિફ્ટી વનની ત્રેપનમી ફ્લાઇટ ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ માટેનું પ્રથમ સમર્પિત મિશન છે જે ઈસરોની વ્યાપારી શાખા છે તો ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ એ ઈસરોની વ્યાપારી શાખા છે બરાબર એટલે કે જે કમર્શિયલ ઓર્ડર લે છે અન્ય દેશો પાસેથી જેનાથી ઇસરોને ફંડની આવક થાય છે અને એ ફંડનો ઉપયોગ ઇસરો પોતાના અવકાશ સંશોધન માટે કરે છે એમેઝોનિયા વન એ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ રિસર્ચનું ઓપ્ટિકલ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ જે એમેઝોન પ્રદેશમાં વન નાબૂદીનું નિરીક્ષણ કરવા અને સમગ્ર બ્રાઝિલ પ્રદેશમાં વૈવિધ્ય વૈવિધ્યસભર કૃષિના વિશ્લેષણ માટે વપરાશકર્તાઓને રિમોટ સેન્સિંગ ડેટા પ્રદાન કરશે યુનિટી સેટ ઉપગ્રહ તો યુનિટી સેટના ત્રણ ઉપગ્રહો છે તો તેમને રેડિયો રિલેની સેવાઓ પૂરી પાડવા માટે તૈનાત કરવામાં આવ્યા છે ત્યારબાદ છે એસ ડી સેટ નામની સિરીઝ તો સતીશ ધવન સેટેલાઇટ એક નેનો ઉપગ્રહ છે જેનો હેતુ કિરણોત્સર્ગ સ્તર અને અવકાશ હવામાનનો અભ્યાસ કરવા તથા લાંબા અંતરની સંચાર તકનીકોનું નિદર્શન કરવાનો છે તો આ બધા જ સેટેલાઇટ બે હજાર એકવીસમાં ઇસરો દ્વારા કોવિડ નાઇન્ટીન જેવી લોજિસ્ટિક પરિસ્થિતિમાં પણ ઇસરો દ્વારા એને લોન્ચ કરવામાં આવ્યા આગામી મિશન કયા ગયા છે તો એક બહુ જ એમ્બિશિયસ મિશન છે જે છે ગગનયાન મિશન જે ભારતનું પ્રથમ માનવ સહિત અવકાશ મિશન હશે અને જેનો મુખ્ય હેતુ એ છે કે બે હજાર ત્રીસમાં ભારત પોતાનું સ્પેસ સેન્ટર બનાવે પોતાનું તો એના માટેની પ્રીરિક્વિઝીટ માટે એના માટેની શોધખોળ કરવા માટે ગગનયાન મિશનમાં ચાર જેટલા અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવામાં આવશે ભારત તરફથી અને એ માટે રશિયા આપણને અવકાશયાત્રીઓની ટ્રેનિંગ માટે મદદ કરી રહ્યું છે તો ગગનયાન મિશન એ ભારતનું પ્રથમ માનવ સહિતનું અવકાશ મિશન છે જેને બે હજાર ત્રેવીસની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવશે હાલમાં જ અવકાશ મંત્રીએ સ્પેસ ટેકનોલોજી મંત્રીએ સંસદમાં માહિતી આપી હતી ત્યારબાદ ચંદ્રયાન ત્રણ મિશન જે ચંદ્રયાન ટુનું અનુગામી મિશન છે તો ચંદ્રયાન ત્રણ બે હજાર બાવીસના ત્રીજા ક્વાર્ટર દરમિયાન લોન્ચ થવાની સંભાવના છે આ ઉપરાંત ત્રણ પૃથ્વી અવલોકન ઉપગ્રહો જે અર્થ ઓબ્ઝર્વિંગ સેટેલાઇટ્સ છે ઈઓએસના નામે ઓળખવામાં આવે છે એ સિરીઝને તો ઈઓએસ 4 ફોર જે હશે રિસેટ વન એ ત્યારબાદ ઈઓએસ 6 સિક્સ જે હશે ઓસનો થ્રી ઇસરોના વર્કહોઉસ પીએસએલવીનો ઉપયોગ કરીને લોન્ચ કરવામાં આવશે અને ત્રીજો ઉપગ્રહ જે છે માઇક્રોસેટ જે નાના સેટેલાઇટ લોન્ચની પ્રથમ વિકાસલક્ષી ઉડાનમાં લોન્ચ કરવામાં આવશે અને એનું લોન્ચિંગ વ્હીકલ હશે એસએસએલવી તો ઇસરોએ તાજેતરમાં ગયા મહિને જ એસએસએલવીને હજુ લોન્ચ કર્યું છે તો જે નાના ઉપગ્રહો છે નેનો ઉપગ્રહો છે તે લોકોને નજીકની ભ્રમણકક્ષા સુધી પહોંચાડવા માટે એસએસએલવી હવે કામ કરશે આ ઉપગ્રહો બે હજાર બાવીસના પ્રથમ ક્વાર્ટરમાં લોન્ચ કરવામાં આવશે અન્ય મિશન કયા કયા છે ઇસરોના તો શુક્રયાન મિશન છે જે શુક્ર ગ્રહ સુધી પહોંચવાનું મિશન છે તો ઈસરો શુક્રયાન મિશનનું પણ આયોજન કરી રહ્યું છે જેને કામ ચલાવ રીતે શુક્રયાન કહેવામાં આવે છે પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવાનું જે એમ્બિશિયસ પ્લાન છે તેના પર પણ ઇસરોના વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે તો ભારત બે હજાર ત્રીસ સુધીમાં યુએસ રશિયા અને ચીનની લીગ સાથે જે એલિટ સ્પેસ ક્લબ છે તેમાં જોડાઈને તેનું પોતાનું સ્પેસ સ્ટેશન શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે જો બે હજાર ત્રીસમાં આપણે સફળ થઈએ છીએ તો ભારત દુનિયાનો ચોથો એવો દેશ હશે જેની પાસે પોતાનું સ્પેસ સ્ટેશન હશે ઇસરો માટેના પડકારો કયા કયા છે તો પહેલું તો છે કે આપણી પાસે હજુ પણ જે એડવાન્સ્ડ સ્પેસ ટેકનોલોજી છે તેનો અભાવ છે અને આપણે ઘણા બધા દેશો સાથે યુએસએ અને રશિયા જે આપણા મિત્ર દેશો છે એ લોકો સાથે પણ આપણે સ્પેસને લઈને કોઈ એવા એક્સટેન્સિવ એડવાન્સ્ડ કરાર નથી કર્યા જેથી આપણને સ્પેસ ટેકનોલોજીમાં બૂસ્ટ મળે તો વૈશ્વિક અવકાશ અર્થતંત્રમાં માત્ર યોગદાન બહુ ઓછું છે આપણું તો વૈશ્વિક અવકાશ અર્થતંત્રમાં ભારતનો હિસ્સો માત્ર કેટલો છે બે ટકા છે તેના માટેના બે મુખ્ય કારણો છે કે આપણે ત્યાં અવકાશ સંબંધિત કાયદાઓનો જે લેજિસ્લેશન હોવું જોઈએ તેનો અભાવ છે અને તમામ અવકાશ સંબંધિત પ્રવૃત્તિઓ પર ઈસરોનો અસરકારક ઇજારો છે એટલે કે ઈસરોનું એકતું શાસન છે અવકાશ ટેકનોલોજી પર જો આપણે પ્રાઇવેટ સેક્ટરને જો સ્પેસ ટેકનોલોજીમાં આવવા દઈએ અને ગવર્મેન્ટ સાથે જો પાર્ટનરશીપમાં પ્રાઇવેટ સેક્ટર કામ કરે તો આ ક્ષેત્રને ઝડપથી બૂસ્ટ મળી શકે તેવું છે આંતરરાષ્ટ્રીય સંધિઓ તો ભારતની વર્તમાન અવકાશ પ્રવૃત્તિઓ હાલમાં બે રાષ્ટ્રીય નીતિઓ સાથે કેટલીક આંતરરાષ્ટ્રીય સંધિઓ દ્વારા સંચાલિત છે જે સેટેલાઇટ કમ્યુનિકેશન પોલિસી સેટકોમ અને રિમોટ સેન્સિંગ ડેટા પોલિસી આરએસડીપી છે તો સેટકોમ નીતિ ઓગણીસો સત્તાણુંમાં રજૂ કરવામાં આવી હતી અને તેનો ઉદ્દેશ્ય ભારતમાં અવકાશ અને ઉપગ્રહ સંચાર ઉદ્યોગનો વિકાસ કરવાનો છે વર્ષ બે હજારમાં ઓગણીસો સત્તાણું નીતિના અમલ માટેના ધોરણો રજૂ કરવામાં આવ્યા છે એટલે આપણી પાસે હાલમાં અત્યારે સેટકોમ અને આર છે સ્થાનિક અવકાશ કાયદો આપણી પાસે નથી એટલે કે જે સ્પેસ લો હોવા જોઈએ જે પ્રકારના એડવાન્સ્ડ સ્પેસ લો હોવા જોઈએ તે આપણી પાસે નથી તો તાજેતરમાં સ્થાનિક અવકાશ કાયદાની જરૂરિયાત અનુભવાઈ ન હતી કારણ કે અવકાશ સ્થાનિક મુદ્દાને બદલે આંતરરાષ્ટ્રીય મુદ્દા તરીકે જોવામાં આવે છે વધુમાં ખાનગી ક્ષેત્રે તાજેતરમાં જ વ્યાપારી અવકાશ પ્રવૃત્તિની સંભાવનાને સમજ્યા બાદ ભારતના અવકાશ ક્ષેત્રમાં રોકાણ કરવા અને મોટી ભૂમિકા ભજવાની તૈયારી દર્શાવી છે તો આપણું જે પ્રાઇવેટ સેક્ટર છે ગવર્મેન્ટ હવે ધીરે ધીરે પ્લાન કરી રહી છે કે પ્રાઇવેટ સેક્ટરને પણ અવકાશ ટેકનોલોજીમાં સ્થાન આપવામાં આવે અને જે આપણું સ્પેસ રિવોલ્યુશન છે જેને આપણે આવનારા વર્ષોમાં સુધારવા માંગીએ છીએ તેના માટે કયા પગલાં લેવાયેલા છે તો એ છે નેશનલ સ્પેસ ટ્રાન્સપોર્ટેશન પોલિસી ઇન સ્પેસ નામની સંસ્થા શરૂ કરવામાં આવી છે ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ જે ઇસરોની કમર્શિયલ વિંગ છે આ ઉપરાંત ઇન્ડિયન સ્પેસ એસોસિએશન જેવી સંસ્થાઓ બનાવવામાં આવી છે અને એ લોકોને વધુને વધુ સ્વાયત્તતા આપવામાં આવે છે વધુને વધુ ફંડ આપવામાં આવે છે જેથી કરીને આવનારા દસ પંદર વર્ષોમાં આપણે અવકાશ ટેકનોલોજીના માધ્યમમાં જે પ્રથમ પંક્તિના જે દેશો છે તે લોકોની હરોળમાં આવી શકીએ તો આ હતો મુદ્દો ઈસરોના નવા ચેરમેનની નિમણૂક અને ઇસરોના અપકમિંગ અને તાજેતરમાં હાથ ધરવામાં આવેલા પ્રોજેક્ટ વિશેનો નેક્સ્ટ આપણો ટોપિક ફરી એકવાર પર્યાવરણ સાથે સંબંધિત ટોપિક છે અને એક્ઝામ દ્રષ્ટિએ બહુ જ અગત્યનો રિપોર્ટ અને એ છે ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ ટ્વેન્ટી ટ્વેન્ટી વન તો નામ પરથી જ આપણને ખબર પડે છે કે આ જે રિપોર્ટ છે તે બેસિકલી ભારતમાં જે વનોની સ્થિતિ છે તેને દર્શાવે છે બરાબર તો જંગલોની સ્થિતિ અને ટ્રી કવર ગ્રીન કવર કેટલું છે તેના વિશેનું એક ઓવરઓલ આઈડિયા આપણને આપે છે રાજ્યવાર આઈડિયા આપે છે વિસ્તારવાઇઝ આઈડિયા આપણને આ રિપોર્ટમાંથી મળે છે તો તાજેતરમાં કેન્દ્રીય પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય એટલે કે આપણું એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રીએ ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ બે હજાર એકવીસ બહાર પાડ્યો છે ઓક્ટોબર બે હજાર એકવીસમાં મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ દ્વારા ફોરેસ્ટ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો એસીમાં સુધારાની દરખાસ્ત કરવામાં આવી હતી જેથી ભારતમાં જે વન શાસન છે તેમાં નોંધપાત્ર ફેરફારો કરવામાં આવે તો આપણે હવે આપણી જે પોલિસીસ બનાવીએ છીએ તે બધી ગ્રીન પોલિસીસ છે કે જેથી કરીને જે ભારતના જંગલો છે ભારતની આબોહવા છે જે બાયોડાઇવર્સિટી છે તેને આપણે ઓછામાં ઓછું નુકસાન પહોંચાડીએ બરાબર તો આજે તમને અત્યારે નકશો દેખાય છે બેસિકલી આઈએસએફઆર રિપોર્ટનો એક ઓવરવ્યૂ છે કયા રાજ્યોમાં ઘટાડો થયો છે કયા રાજ્યોમાં વધારો થયો છે જંગલોમાં જે રેડ સ્ટેટ્સ તમને દેખાઈ રહ્યા છે ત્યાં બધામાં જંગલોની સ્થિતિમાં ઘટાડો થયો છે તો તમે જુઓ કે નોર્થ ઇસ્ટના જે રાજ્યો છે ત્યાં જંગલોની સ્થિતિમાં શું થયું છે ઘટાડો થયો છે જે એક ચિંતાજનક વાત છે કેમ કારણ કે નોર્થ ઇસ્ટ જે છે તે પર્યાવરણની દ્રષ્ટિએ ઇકોલોજીની દ્રષ્ટિએ બહુ સેન્સિટિવ ઝોન છે ત્યાં જો જંગલોમાં કમી આવે છે તો એ આબોહવા માટે અને બાયોડાઇવર્સિટી માટે બહુ સારી વાત નથી તો ગેઇન કયા રાજ્યએ કર્યો છે તો ગેઇન સૌથી વધુ કર્યો છે આંધ્રપ્રદેશ અને તેલંગાણાએ જો આપણે ઓલરેડી આંધ્રપ્રદેશ અને તેલંગાણા વિશે મિયાવાકી પદ્ધતિ વિશે ભણી ગયા છે અને હૈદરાબાદને જે ગ્રીન કેપિટલનું બિરુદ મળ્યું છે બે હજાર વીસમાં તે ટૉપિક પણ આપણે ભણી ગયા છે તો એનો ફાયદો આપણને આ રિપોર્ટમાં દેખાઈ રહ્યો છે કે હૈદરાબાદ અને તેલંગાણા અને આંધ્રપ્રદેશની જે સરકારો છે તે ખરેખર જંગલોના વિકાસ માટે જંગલોની સ્થિતિને વધારવા માટે કામ કરી રહી છે ઓડિશા કર્ણાટક અને ઝારખંડમાં પણ વધારો જોવા મળ્યો છે જ્યારે અરુણાચલ પ્રદેશ મણિપુર નાગાલેન્ડ મિઝોરમ અને મેઘાલયમાં જંગલોની સ્થિતિમાં શું થતું જોવા મળ્યું છે નેગેટિવ ચેન્જ જોવા મળ્યો છે એટલે કે ઘટાડો થતો જોવા મળ્યો છે તો રિપોર્ટ શું છે તો તે ભારતના જંગલો અને વૃક્ષોના આવરણનું મૂલ્યાંકન છે જે દર બે વર્ષે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે જુઓ મિનિસ્ટ્રી ઓફ પર્યાવરણ દ્વારા એને પ્રકાશિત કરવામાં આવતું નથી ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા એને પ્રકાશિત કરવામાં આવે છે પ્રથમ સર્વે ઓગણીસો સિત્યાસીમાં પ્રકાશિત થયો હતો અને આઈએસએફઆર ટ્વેન્ટી ટ્વેન્ટી વન એ સત્તરમો સર્વે છે સત્તરમી આવૃત્તિ છે અને દર બે વર્ષે એકવાર એને પ્રકાશિત કરવામાં આવે છે ભારત વિશ્વના એવા કેટલાક દેશોમાંનો એક છે જે દર વર્ષ દર દર બે વર્ષે આ પ્રકારનું સર્વેક્ષણ બહાર લાવે છે અને જે જંગલોની સ્થિતિને તમારી ઓવરઓલ બાયોડાયવર્સિટીને વ્યાપક અને મજબૂત બનાવવામાં ઉપયોગી છે આઈએસએફઆરનો ઉપયોગ વન વ્યવસ્થાપન તેમજ વન સંવર્ધન બરાબર એટલે કે ફોરેસ્ટ મેનેજમેન્ટ અને ફોરેસ્ટ કોન્ઝર્વેશન અને કૃષિ વનીકરણના ક્ષેત્રોમાં નીતિઓના આયોજન અને ઘડતર માટે ઉપયોગી છે જંગલોની ત્રણ શ્રેણીઓનું સર્વેક્ષણ કરવામાં આવ્યું છે એક છે ખૂબ ગાઢ જંગલો જેની કેનોપી કેનોપી એટલે જે આચ્છાદન હોય ને ઉપરનું તેને કહેવાય કેનોપી તો કેનોપીની ઘનતા સિત્તેર ટકાથી વધુ હોય સાધારણ ગાઢ જંગલો જ્યાં કેનોપીની ઘનતા ફોર્ટી ટુ સેવન્ટી પર્સન્ટ હોય અને ખુલ્લા જંગલો એટલે કે છૂટાછવાયા જંગલો જ્યાં કેનોપી ટેન ટુ ફોર્ટી પર્સેન્ટ હોય તો સ્ક્રબ્સ એટલે કે કેનોપી ડેન્સિટી ટેન પર્સન્ટ કરતાં ઓછીનું પણ સર્વેક્ષણ કરવામાં આવ્યું છે પરંતુ તેને જંગલો તરીકે વર્ગીકૃત કરવામાં આવે આવ્યા નથી બરાબર તેને ટ્રી કવરમાં કન્સિડર કરવામાં આવ્યા છે આઈએસએફઆર ટ્વેન્ટી ટ્વેન્ટી વનમાં નવી શું વાત છે તો તેણે પ્રથમ વખત વાઘ અનામત એટલે કે જે આપણા ટાઈગર રિઝર્વ છે તો ટાઈગર રિઝર્વ વાઘ કોરિડોર અને એશિયાટિક સિંહો ધરાવતા ગીરના જંગલમાં વનાવરણનું મૂલ્યાંકન કર્યું છે બરાબર એટલે કે ટાઈગર રિઝર્વમાં જંગલોની શું સ્થિતિ છે ક્યાં કયા ટાઈગર રિઝર્વમાં વધારો થયો છે કયા ટાઈગર રિઝર્વમાં ઘટાડો થયો છે એનું મૂલ્યાંકન પણ કરવામાં આવ્યું છે અને જો આને તમે સીધું ચિત્તાના રી ઇન્ટ્રોડક્શન સાથે પણ જોડી શકો કે આવનારા મહિનાઓમાં આપણો પ્લાન છે કે આફ્રિકાથી આપણે દસથી બાર જેટલા ચિત્તાઓને પ્રારંભિક તબક્કામાં લાવવાના છે તો જ્યારે આવી સ્પીશીઝ લાવવામાં આવે છે તો એ લોકોના સર્વાઇવલ માટે એ પ્રકારની બાયોડાઇવર્સિટી એ પ્રકારના જંગલો એ પ્રકારનો શિકાર હોવો બહુ જરૂરી છે અને એ ગવર્મેન્ટ મેકશ્યોર અહીંયા કરી રહી છે તો તેણે પ્રથમ વખત ટાઈગર રિઝર્વ ટાઈગર કોરિડોર્સ અને એશિયાટિક સિંહો ધરાવતા ગીરના જંગલમાં વનાવરણનું મૂલ્યાંકન કર્યું છે બે હજાર અગિયારથી બે હજાર એકવીસ વચ્ચે વાઘ કોરિડોરમાં વનાવરણમાં સાડત્રીસ પોઈન્ટ પંદર ચોરસ કિલોમીટરનો વધારો થયો છે પરંતુ વાઘ અનામતમાં એટલે કે જે ટાઈગર રિઝર્વસ છે તેમાં બાવીસ પોઈન્ટ છ કિલોમીટરનો ઘટાડો થયો છે તો જુઓ જ્યારે ઘટાડો થાય છે ત્યારે વાઘના વિસ્તાર પર એની અસર પડે છે જે વાઘના સર્વાઈવલને લઈને સારી વાત નથી આ દસ વર્ષમાં વીસ વાઘ અનામતમાં વનાવરણ વધ્યું છે અને બત્રીસમાં ઘટાડો થયો છે તો અત્યારે આપણી પાસે ટોટલ ફિફ્ટી થ્રી ટાઈગર રિઝર્વ છે ત્રેપનમો મો ટાઈગર રિઝર્વ અત્યારે રિસેન્ટલી એક બે મહિના પહેલાં ગુરુ ઘસીદાસ ટાઈગર રિઝર્વ છત્તીસગઢમાં એડ કરવામાં આવ્યો છે બક્સા પશ્ચિમ બંગાળ અનામલાઈ તમિલનાડુ અને ઇન્દ્રાવતી અનામત જે છત્તીસગઢમાં આવેલું છે એ વનાવરણમાં વધારો દર્શાવ્યો છે જ્યારે સૌથી વધુ નુકસાન કવલ તેલંગાણા ભદ્ર કર્ણાટક અને સુંદરબન અનામત પશ્ચિમ બંગાળમાં જોવા મળ્યું છે તથા અરુણાચલ પ્રદેશના પાકે ટાઈગર રિઝર્વમાં સૌથી વધુ નાઇન્ટી સેવન પર્સન્ટ વનાવરણ છે એટલે જુઓ વન જે ટાઈગર રિઝર્વ છે એનો નાઇન્ટી સેવન ઓફ ધી એરિયા ઇઝ કવર્ડ અંડર જંગલ્સ બરાબર તો જે બહુ સારી વાત છે આ રિપોર્ટના અન્ય કારણો શું છે તો વિસ્તારમાં વધારો તો છેલ્લા બે વર્ષમાં પંદરસો ચાળીસ ચોરસ કિલોમીટરનો વધારાના કવર સાથે દેશમાં જંગલ અને વૃક્ષોનું આવરણ સતત વધી રહ્યું છે તો છેલ્લા બે વર્ષમાં પંદરસો ચાળીસ કિલોમીટર જે એરિયા છે જંગલમાં અને વૃક્ષના આવરણમાં તે આપણે શું કર્યું છે વધાર્યું છે ભારતનું જંગલ વિસ્તાર હવે સાત લાખ તેર હજાર સાતસો નેવ્યાસી ચોરસ કિલોમીટર છે અને આ આંકડાઓ તમારે બધી જ એક્ઝામ માટે યાદ રાખવાના સ્ટેટ સિવિલ સર્વિસીસ અને સેન્ટ્રલ સિવિલ સર્વિસીસમાં આંકડાઓ પૂછાવાની શક્યતા છે તો ભારતનો જંગલ વિસ્તાર હવે સાત લાખ તેર હજાર સાતસો નેવ્યાસી ચોરસ કિલોમીટર છે જે દેશના ભૌગોલિક વિસ્તારના એકવીસ પોઈન્ટ એકોતેર ટકા છે જે બે હજાર ઓગણી ઓગણીસમાં એકવીસ પોઈન્ટ સડસઠ કરતાં વધેલું છે વૃક્ષોના આવરણમાં સાતસો એકવીસ ચોરસ કિલોમીટરનો વધારો થયો છે વૃક્ષના આવરણને એક હેક્ટર કરતાં ઓછા કદના તમામ વૃક્ષોના પેચ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે બરાબર એટલે આ એવા હિસ્સાઓ છે કે જેને જંગલ પણ નહીં કહી શકો છતાં પણ એ ટ્રી કવર તરીકે કન્સિડર કરવામાં આવે છે તો એક હેક્ટર કરતાં જ્યાં જંગલોનો સમૂહ હોય ત્યાં ટ્રી કવર ગણવામાં આવશે એને વનાવરણ તરીકે કન્સિડર કરવામાં આવશે નહીં તો વૃક્ષોના આવરણને એક હેક્ટર કરતાં ઓછા કદના તમામ વૃક્ષોના પેચ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જે રેકોર્ડ કરેલ વન વિસ્તારની બહાર છે બરાબર એ એડિશનમાં છે આ સ્કેટર્ડ વૃક્ષો સહિત તમામ રચનાઓમાં વૃક્ષોને આવરી લે છે જંગલોમાં વધારો ઘટાડો ક્યાં ક્યાં જોવા મળ્યો છે આપણને તો ઓલરેડી આપણે જે રિપોર્ટ ગ્રાફિક્સ હતું એના પરથી જોઈ લીધું છે જે રાજ્યોએ વન કવરમાં સૌથી વધુ વધારો દર્શાવ્યો છે તેમાં છે તેલંગાણા થ્રી નો ઝીરો સેવન વધારો પોઝિટિવ ચેન્જ આંધ્રપ્રદેશ ટુ ટુ અને ઓડિશા વન ઝીરો ફોર છે પૂર્વોત્તરના પાંચ રાજ્યો અરુણાચલ પ્રદેશ મણિપુર મેઘાલય મિઝોરમ અને નાગાલેન્ડે વન કવરમાં નુકસાન દર્શાવ્યું છે જે ત્યાંની બાયોડાયવર્સિટીને લઈને બહુ સારી વાત નથી કારણ કે એ ઓલરેડી ઇકો સેન્સિટિવ ઝોન છે જો આનું મુખ્ય કારણ શું છે કે ગવર્મેન્ટની જે સ્થિતિ છે એક્ટ ઈસ્ટ પોલિસી કે ભાઈ નોર્થ ઇસ્ટના રાજ્યોમાં વિકાસ આજ સુધી બહુ ઓછો થયો છે તો ત્યાં રેલવે કનેક્ટિવિટી હાઈવે કનેક્ટિવિટી વધારવા માટે જંગલોને કાપીને એ વિસ્તારોમાં આ બધા આ પ્રકારની સુવિધા ઊભી કરવાનો પ્રોજેક્ટ્સ પર ગવર્મેન્ટ અત્યારે કામ કરી રહી છે અને એની દેખીતી અસર આપણને આઈએસએફ રિપોર્ટમાં જોવા મળી છે સૌથી વધુ વન વિસ્તાર કે કવર ધરાવતા રાજ્યો કયા છે તો વિસ્તાર પ્રમાણે મધ્યપ્રદેશમાં બરાબર વિસ્તારની દૃષ્ટિએ મધ્યપ્રદેશમાં દેશનું સૌથી વધુ આવર વનાવરણ છે ત્યારબાદ અરુણાચલ પ્રદેશ છત્તીસગઢ ઓડિસ્સા અને મહારાષ્ટ્ર આવે છે કુલ ભૌગોલિક વિસ્તારની ટકાવારી તરીકે ટોચના પાંચ રાજ્યો મિઝોરમ અરુણાચલ પ્રદેશ મેઘાલય મણિપુર અને નાગાલેન્ડ છે વન વિસ્તાર શબ્દ સરકારી રેકોર્ડ મુજબ જમીનની કાનૂની સ્થિતિ દર્શાવે છે જ્યારે ફોરેસ્ટ કવર શબ્દ કોઈપણ જમીન પર વૃક્ષોની હાજરી દર્શાવે છે બરાબર તો ફોરેસ્ટ કવરની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે ખાનગી અને સરકારી બધી જ જમીનો એમાં કવર કરવામાં આવે છે મેંગ્રુવ્સ જે દરિયા કિનારાના અને જે બેકવોટર્સમાં જે વૃક્ષો ઉગે છે તો મેંગ્રુવ્સમાં સત્તર ચોરસ કિલોમીટરનો વધારો જોવા મળ્યો છે અને ભારતનું કુલ મેંગ્રુવ કવર હવે ચાર લાખ નવસો બાણું ચોરસ કિલોમીટર છે જેમાંથી એક સિગ્નિફિકન્ટ હિસ્સો પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાં જોવા મળે છે અન્ય વિભાગ છે લક્ષદ્વીપ અને આંદમાન નિકોબાર જંગલમાં આગ લાવવાની સંભાવના કેટલી છે એનું પણ આકલન કરવામાં આવ્યું છે કેમ કારણ કે ટેમ્પરેચર ધીરે ધીરે વધતું જાય છે બરાબર તો જંગલમાં આગ લાગવાની જે પ્રક્રિયા છે તેને આપણે સામાન્ય ભાષામાં દાવાનળ તરીકે ઓળખીએ છીએ તો પાંત્રીસ પોઈન્ટ છેતાળીસ ટકા વનાવરણ જંગલમાં આગ લાગવાની સંભાવના ધરાવે છે બરાબર જો કેટલો મોટો હિસ્સોમાં તાપમાનના વધારાને કારણે આગ લાગવાની સંભાવના છે બે હજાર ત્રીસ સુધીમાં ભારતના પિસ્તાળીસથી ચોસઠ ટકા જંગલો આબોહવા પરિવર્તન અને વધતા તાપમાનની અસરોનો અનુભવ કરશે તમામ રાજ્યોમાં જંગલો આસામ મેઘાલય ત્રિપુરા નાગાલેન્ડ સિવાયના તમામ રાજ્યોમાં જંગલો અત્યંત સંવેદનશીલ આબોહવા ગરમ સ્થળવાળા છે બરાબર આબોહવા ત્યાંની અત્યંત ગરમ છે અને લદ્દાખ સૌથી વધુ પ્રભાવિત થવાની સંભાવના ધરાવે છે કુદરતી જંગલોમાં ઘટાડો થયો છે તો સાધારણ ગાઢ જંગલો અથવા કુદરતી જંગલોમાં પંદરસો બ્યાસી ચોરસ કિલોમીટરનો આપણને ઘટાડો જોવા મળ્યો છે ખુલ્લા જંગલ વિસ્તારોમાં ટુ પોઈન્ટ સિક્સ ટુ વન ચોરસ કિલોમીટરના વધારા સાથેનો ઘટાડો દેશમાં જંગલોની અધોગતિને દર્શાવે છે એટલે આપણે નેગેટિવમાં જઈ રહ્યા છીએ ઓવરઓલ ઉપરાંત સ્ક્રબ એરિયામાં પાંચ હજાર ત્રણસો વીસ ચોરસ કિલોમીટરનો વધારો થયો છે જે આ વિસ્તારોમાં જંગલોનો સંપૂર્ણ ક્ષય દર્શાવે છે અત્યંત ગાઢ જંગલોમાં પાંચસો એક ચોરસ કિલોમીટરનો વધારો થયો છે ઉત્તર પૂર્વના વન કવરમાં ઘટાડો એ સૌથી મોટી ચિંતા છે તો આ પ્રદેશમાં વનાવરણમાં વન એકંદરે એક હજાર વીસ ચોરસ કિલોમીટરનો ઘટાડો જોવા મળ્યો છે ઉત્તર પૂર્વના રાજ્યો કુલ ભૌગોલિક વિસ્તારનો સાત પોઈન્ટ અઠ્ઠાણું ટકા હિસ્સો ધરાવે છે પરંતુ કુલ વનાવરણના તે ત્રેવીસ પોઈન્ટ પંચોતેર ટકા છે તો જો ભૌગોલિક વિસ્તાર ઓછો છે પણ વનાવરણની પર્સન્ટેજ ત્યાં બહુ વધારે છે અને એટલા માટે એમનું સાચવ સચવાવું આપણા માટે બહુ અગત્યનું છે ઉત્તર પૂર્વીય રાજ્યોમાં ઘટાડો કુદરતી આફતો ખાસ કરીને ભૂસ્ખલન અને ભારે વરસાદના કારણે તેમજ આ પ્રદેશમાં માનવશાસ્ત્રની પ્રવૃત્તિઓ જેમ કે કૃષિને સ્થાનાંતરિત કરવી વિકાસલક્ષી પ્રવૃત્તિઓનું દબાણ વૃક્ષો કાપાવાને આભારી છે બરાબર તો હવે આ રિપોર્ટ પરથી ગવર્મેન્ટ એ પ્રમાણની પોલિસીઝ બનાવશે જેથી કરીને જે વનાવરણ છે ઓવરઓલ વનાવરણ જળવાઈ રહે સરકારની પહેલ શું છે તો ગ્રીન ઇન્ડિયા માટે રાષ્ટ્રીય મિશન તો તે એક નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ હેઠળના આઠ મિશનમાંનું એક છે તે ફેબ્રુઆરી બે હજાર ચૌદમાં પ્રતિકૂળ આબોહવા પરિવર્તનના જોખમો સામે આપણા રાષ્ટ્રના જૈવિક સંસાધનો અને સંલગ્ન આજીવિકા છે તેને સુરક્ષિત રાખવા માટે પર્યાવરણીય ટકાઉપણું જૈવ વિવિધતા સંરક્ષણ અને ખોરાક પાણી અને આજીવિકા પર વનીકરણની મહત્વપૂર્ણ અસરને ઓળખવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી હતી રાષ્ટ્રીય વનીકરણ કાર્યક્રમ એનએપી તો ક્ષતિગ્રસ્ત જંગલ જમીનોના વનીકરણ માટે બે હજારથી તેનો અમલ કરવામાં આવે છે તેનો અમલ પર્યાવરણ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે આ ઉપરાંત વળતરયુક્ત વનીકરણ ફંડ મેનેજમેન્ટ અને પ્લાનિંગ ઓથોરિટી કેમ્પા ફંડ્સ તરીકે જેને ઓળખવામાં આવે છે તો બે હજાર સોળમાં શરૂ કરાયેલ નેવું ટકા ભંડોળ રાજ્યને આપવાનું છે જ્યારે દસ ટકા કેન્દ્ર દર દ્વારા જાળવી રખાશે આ ભંડોળનો ઉપયોગ કેચમેન્ટ વિસ્તારોની સારવાર કેચમેન્ટ વિસ્તાર એટલે જ્યાં વરસાદ પડતો હોય તે વિસ્તારો સહાયક પ્રાકૃતિક ઉત્પાદન વન વ્યવસ્થાપન જંગલ મેનેજમેન્ટ અથવા તો ફોરેસ્ટ મેનેજમેન્ટ વન્યજીવ સંરક્ષણ અને વ્યવસ્થાપન સંરક્ષિત વિસ્તારોમાંથી ગામોનું સ્થળાંતર માનવ વન્યપ્રાણી સંઘર્ષોનું સંચાલન તાલીમ અને જાગૃતિ પેદા કરવા લાકડું બચાવવાના ઉપકરણોથી સપ્લાય અને સંલગ્ન પ્રવૃત્તિ માટે કરી શકાય છે આ ઉપરાંત જે ડેઝર્ટિફિકેશન છે જે રણ વધવાની જે પ્રક્રિયા છે એના માટે પણ આપણી પાસે રાષ્ટ્રીય કાર્યક્રમ ઉપલબ્ધ છે તો બે હજાર એકમાં વધતા રણીકરણના મુદ્દાઓને ઉકેલવા અને યોગ્ય પગલાં લેવા માટે તેને તૈયાર કરવામાં આવ્યું હતું અને તેને પણ પર્યાવરણ મંત્રાલય દ્વારા એનું સંચાલન કરવામાં આવે છે આ ઉપરાંત ફોરેસ્ટ ફાયર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ સ્કીમ તો તે એકમાત્ર કેન્દ્રીય ભંડોળ પૂરું પાડવામાં આવેલ કાર્યક્રમ છે જે ખાસ કરીને રાજ્યોને જંગલની આગનો સામનો કરવામાં મદદ કરવા માટે સમર્પિત છે બરાબર તો એફએફ પીએમ જે યોજના છે તે દાવાનર સામે લડવાની જે આખું મેનેજમેન્ટ છે જે સ્ટ્રક્ચર છે તે પૂરું પાડે છે તો આ વાતે આપણા આઈએસએફઆર રિપોર્ટ વિશે બરાબર તમારા માટે હોમવર્ક છે કે ગુજરાત રિલેટેડ જેટલી પણ માહિતી છે આઈએસએફર રિપોર્ટમાં તે તમારે જાતે શોધીને અહીંયા ઉમેરવાની તો આ તો તમારો આજનો લેક્ચર આઈ હોપ કે તમને દરેક ટૉપિકમાં સમજણ પડી છે જો કોઈ ડાઉટ હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો ત્યાં સુધી સ્ટે હોમ સ્ટે સેફ સ્ટે હેપી થેન્ક યુ